દાડમ ને કેટલા ફૂલ આવ્યા, પણ દાડમ ગણીને 4 થી 5 બિહાર થાય. પક્ષીઓના અવાજમાં મીઠો છાંયડા નીચે ખાટલો નાચી મૂકવાની એક ગામડાવાળા જ ફીલ કરી કે જે ઊંઘ આવે એમ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું, નવડી દાસ કરીશ. બધા ઠીક છે, મસ્ત સવાર પડી ગયું અને આ તો સવારમાં સુરત દાદા નીકળી ગયા. વાદળ સ્વામી વાતાવરણ બિલકુલ નથી, ત્યાં એક ચોય વાદળ નથી. કાલે બાજરી ચાલુ કરી હતી, પછી કીધું બે દિવસ રવા દો અને ઊભી લણો, કદાચ વરસાદ આવી શકે. ખરેખર એડમ ટ્રેક્ટર હાકે ને અને વચ્ચે તો એક્સ્ટ્રા ઘાસ નીકળી જાય ને તો એને એકદમ એટલા મસ્ત ચોખ્ખા દેખાય ને. વાત જ અલગ છે એની. દાડમ ને કેટલા ફૂલ આવ્યા, પણ દાડમ ગણીને 4 થી 5 બિહાર થાય બસ પૂરી. જોકે અત્યારે સિઝન છે એને બેહવાની અને બારે માસ ત્યાં તો ગણ, હમણાં તોડી દીધી 3-4 વારી પાછી બેસી ગઈ. જોઈએ આસલ કેટલી બહાર થાય, દવા બવા છાંટવાની, જે થાય એ લેવાની. આ અબર કોઈક રોગ આવ્યો ઉપર, જો પત્તા બધા ખવડાઈ ગયા, એટલે મતલબ આવલો કાગુડો છે ને ખાઈ ગયા મચ્છર. અમે એક તમે સસલું દેખાશે, હું ઝૂમ કરું ને. હા આ રહ્યું, જો એ કઈ ખાવું વ્યસ્ત. જો આપણે આટલી કાલે બાજે દસની વાટી, પછી બહોર પછી લણી દીધી બધી, આ ઢગો કરી દીધો. પણ અરે યાર થોડુંક બીક લાગે, કારણ કે વરસાદ આવે ને તો આ જે બાજરીનું કાસર નીચર્યું બધું બગડી જાય, એટલા માટે આવીને મેં કીધું કદાચ ઊભી પહેલાં લણી નાખો બધી. ઊભી લણીને પછી એવું હશે ને તો બાજરી વાટી નાખશું એક દિવસમાં બધી. વાટવામાં વાંધો નથી, પણ વરસાદની બીક રહે યાર, વરસાદનું કોઈ નક્કી હોતું નથી. આ નદી પૂનમ પછી કદાચ ના આવવાની શક્યતા રહે ખરી, પણ અત્યારે તો શક્યતા ખરી. અને આની અંદર એક બીજો લાભ થતો, જો વરસાદ ના આવોત ને, જો જલ્દી જલ્દી જો આ નીચેનો ઘાસ તો બધું અખારી તો હુકાઈ જાય ને તો એરંડા જ થાય, પણ ત્યાં સુધી ભેજ હશે તો વિચારીશ પાછો વરસાદ હશે તો. બાકી બાજરી બધી પાકી ગઈ, હવે બગાડ થઈ બાજરીનો, બધી નીચે પડે ને એટલે બધી બગડી જશે, એ તો એટલા માટે બધી લણાઈ નાખો. કારણ કે આ વરસાદ બધી પડી ગઈ હતી ને એ તો આ બધી બગડી ગઈ, આ વરસાદ બધી નીચે પવન ભેગી પડી ગઈ હતી એ એટલો બધો દોણો લઈ શકી નથી. ખાસ તો આટલા જ પડી, આગળ તો બધી કમ્પ્લીટ થઈ. ઓકે ટાઈમ થઈ ગયો 9, આપણે જતા છે કામ ઉપર. આજ રવિવારથી એટલે બપોર સુધી રહેવાનું છે, 12 વાગ્યા સુધી તો નીકળશું. હમણાં રિટર્ન આવી જશું, વાર જ નહીં થાય બિલકુલ. આ કાપુ ને તો પડ્યો સાફ કરવાનું બાઈક.
ઉપરથી આવી જાય 12 વાગે અને જમીન શાંતિ છે, આરામ કર, મસ્ત ફાળો છે, પવન મસ્ત ઠંડો પવન આવે છે, પક્ષીઓના અવાજમાં મીઠો છાંયડા નીચે ખાટલાના છે મૂકવાની એક ગામડાવાળા જ ફીલ કરી કે કે હું ગાવે એમ. આ બધા છોકરા આયાને અહીંયા ખંડા પડે એના માથે જાડું હતું. બોલો શું કરવું હવે? આને એ રીતે આવે તો બરોબર, તમે લાવો ને તો થોડીક વાર ફરી પાસ જતો રહે. બસ વાગ્યા છે 3 ને ચા પાણી પી લઈને પછી ફરી ભાડા કરવાનો ટાઈમ થશે, ઘરે હોય એટલે તો પાકું હોય. તો આપણે બધા ચા પપ્પા ચા પી ચાલ માતા. દસરીથી એક દિવસ વાટી અને આજ લણે ઉભી લણે મારવાય. વાગ્યા છે 5:30. મારા બધા કમ્પ્લીટ થઈ ગયા અને ભેંસોને બધે ચેન્જ કરી દીધી. હવે મારો વારો છે ભેંસ ધોવાનો આજે, કારણ કે અસુન મમ્મીને આજે તાવ આવી દે એટલે કરી દે ડૉક્ટર આવી અને થોડુંક રેસ્ટ કરે 10-15 મિનિટ ત્યાં બધું ભેંસ ધોઈ નાખું. અત્યારે મસ્ત રિઝલ્ટ આવે, જોરદાર વાતાવરણ અને વ્યૂ પણ ખેતર નો સારો આવે. તો બપૈયો બોલે રહો પણ નવરાત્રી વરસાદ લગભગ છે તો સૂર્ય દી આઠમી નથી ને ચંદા માં ઉગી ગયા. આજ મોટો દાડકો આવ્યો બીજા ખેતરે એટલે ઉલો દાડકો આવશે બીજો પટાકા વગરનો. રેડી એ શાંત રે, પટાકા ના બોલે. અર્થિંગ તો આવશે એમાં નવી બેટરી છે, પટપટ થઈને. હા એ પટપટ ના થાય, પટાકા બોલે ને ના થાય. ટાઈમ થયો છે 8, આજે વહેલા વહેલા ખાઈ દીધું. આની સાથે વિડીયો એન્ડ કરીશું. આશા રાખી વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ, જય માતાજી, બાય બાય. હા એ કરવાનું વાના કેમેરામાં. હા એ બસ તેમ તેમ.